એન્ડ ડિયર પેરેન્ટ્સ, આજે આપણે 7th સ્ટાન્ડર્ડમાં ગુજરાતી વિષયમાં પાઠ 7 અલ્લક છે દલ્લક જોઈશું. કાવ્ય છે સરસ મજાનું, જેના કવિ છે બાલમુકુંદ દવેનો જન્મ 7 માર્ચ 1916માં મસ્તુપુરા જે વડોદરા જિલ્લામાં આવ્યું છે ત્યાં થયો હતો અને એમનું અવસાન 28 ફેબ્રુઆરી 1993માં થયું. એમણે અલ્લક દલ્લક સોન ચંપો જર્મરિયા જેવા 12 કાવ્ય આપ્યા છે, સાથે સરસ મજાનો ઉર્મી કાવ્ય સંગ્રહ બારી જૂનું ઘર ખાલી કરતા એ આપ્યું છે. પરિક્રમા પણ એનો કાવ્ય સંગ્રહ છે. અહીં જે અલગ અલગ કાવ્ય છે એ રાસલીલાનો કાવ્ય છે. સરસ મજાના કૃષ્ણ ભગવાન અને રાધા ગોપીઓ સાથેનું રાસલીલાનું વર્ણન છે અને એમાં એક નાના પ્રસંગને આવરી દેવામાં આવ્યું છે. અને પહેલાં સૌપ્રથમ તો આપણે પાઠને પછીના વિડીયોમાં સમજીશું, પણ અત્યારે તો આપણે હું તમને એક ગીત ગાઈને સંભળાવું છું. અલગ તલક ઝાંઝર ચલક રડિયા રોજ મનાનો અલગ એકી સુંદર રાધા ગોરી મુકડું જળ કે જલક જલક આવે પૂનમ ચાંદો ગયો છે રાસ ચગ્યો છે ચમક ચમક ગોપી મેળો કાન ઘુસ્યો છે ઢોલક વાગે ઢમક ઢમક રાની કાનો હાર તૂટે છે મોતી ચડકે ચલક ચલક બધા જરા પણ એક ફૂટે છે રૂએ રાધિકા ચલક ચલક લીધું હોય તો આલય કાના મોતી મારું ચલક ચલક તારા ચરિતર છે ક્યાં છાના જાણે આપો મલક મલક કાને ક્યાં કદમ છાયા ખૂબ જુગી છે બંસી છે અલ્લપ જલ્લપ રાધા દોડે ચિત્ત ધીરે રાસ રચ્યો છે અલ્લક દલ્લક સુર વણાય ધીરે ધીરે પૂર તણાય પલ્લક પલ્લક અલ્લક દલ્લક ઝાંઝર જલ્લક રડિયાડો જમુનાનો મલ્લક એકી સુંદર રાધા ગોરી મુકડું ચડકે જલક જલક. આ કાવ્યમાં રાસનું વર્ણન છે. રાસ રમતી વખતે રાધા રાણીના ગળામાંનો જે હાર છે એ હાર તૂટી જાય છે અને એ કાના પાસે માંગે છે અને કાન એને લીધું નથી એટલે એ દોડીને જતા રહે છે અને વચ્ચે વચ્ચે સરસ મજાના પ્રાસ છે અને પ્રાસને આધારે ગાઈ શકાય એવું સરસ મજાનું કાવ્ય છે. કાવ્યની સમજૂતી આપણે હવે પછીના